subscribe Education Study Target channel and press bell icon to get notifications. नमस्कार मित्रों, आ चैनल नी अंदर आपनो स्वागत छे। हवे मित्रों, आ वीडियो नी अंदर आपणे ताजेतर नी अंदर जे शिक्षण नीति में सुधारो आव्यो छे तो सुधारा बाबते बात करवाना छीए। आनी अंदर तमने संपूर्ण माहिती आपवामां आवशे, एटले आ वीडियो ने तमे अंत सुधी जुओ जेथी करीने तमने संपूर्ण माहिती मळे। तो सौथी पहेला जोईए तो आज शिक्षण नीति छे एनु नाम शुरू सौथी पहेला जे हतुं ए शिक्षण मंत्रालय हतुं, शिक्षण मंत्रालय आ शुरुआतमां नाम हतुं। हवे आनो जे सुधारो छे ए 1985 बदलाव करवामां आव्यो अने एनुं नाम राखवामां आव्युं मित्रों मानव संसाधन विकास मंत्रालय। शुं? मानव संसाधन 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 विकास विकास मंत्रालय आ नाम बदलवामां आव्युं 1985 नी अंदर मित्रों, आ खास याद राखजो। हवे मित्रों, अहीं आपणे जोईए तो हालमां जे अत्यारे शिक्षण पद्धति छे એ 1986 ઘડવામાં આવી, 1986 ની અંદર ઘડવામાં આવેલી, અને 1992 પણ એક સુધારો થયો હતો, ત્યાર પછી કોઈ સુધારો થયો નથી। તો આજે માનવ સંસાધન વિકાસ મંત્રાલય 1986 અંદર જે નામ કરવામાં આવ્યું હતું એનું હવે જે નામ બદલી, હવે અત્યારે હાલમાં પાછું જે શરૂઆતમાં હતું ને બરાબર એ નામ શિક્ષણ મંત્રાલય, ફરીથી લખું છું મિત્રો, શિક્ષણ મંત્રાલય મંત્રાલય એ હમણાં ફેરફાર થયો, એ શરૂઆતમાં આ જ નામ હતું શિક્ષણ મંત્રાલય, એ હાલમાં શિક્ષણ મંત્રાલય રાખવામાં આવ્યું છે। હવે આપણે વાત કરીએ કે મિત્રો, ધોરણ 5 સુધી ભણે વિદ્યાર્થી એટલે એ માતૃભાષાની અંદર શિક્ષણ આપવું, માતૃભાષાની અંદર શિક્ષણ આપવું એવું અત્યારની શિક્ષણ નીતિ પ્રમાણે સુધારો થયો। આ મિત્રો જે સુધારો કરવામાં આવ્યો છે એ ક્યાં કરવામાં આવ્યો, તો કે કેબિનેટ બેઠકની અંદર, કેન્દ્રીય કેબિનેટ બેઠકની અંદર આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો જે મંજૂરી મળી છે એ સુધારો કરવામાં આવ્યો છે। હવે આપણે વાત કરીએ તો નર્સરીથી શરૂઆત થાય, તો નર્સરીથી ધોરણ 2 સુધી એટલે કે કુલ આ 5 વર્ષને પાયાનું શિક્ષણ, 5 વર્ષ જે છે શરૂઆતના એને શું કહેવાય, પાયાનું શિક્ષણ ગણાશે, પાયાનું। હવે મિત્રો આપણે વાત કરીએ વર્તમાનની જે શિક્ષણ નીતિ છે એ કેવી છે, તો કે 10+2 વાળી, ધોરણ 10 અને 2 એટલે 12 પૂરું। અત્યારની જે હાલની જે સ્થિતિ છે એટલે કે હાલે અત્યારે હાલમાં જે બદલાવ આવ્યો છે એ કેવું છે, શરૂઆતમાં તમને શીખવાડ્યું એ પ્રમાણે 5 વર્ષ કઈ રીતે થશે, 5 જે પ્રાથમિક નર્સરીથી ધોરણ 2 સુધી, 5 પછી 3, આની આપણે વિગતે વાત કરીએ, 3+3 4 આ રીતે તમે યાદ રાખજો, આ પ્રકારની નીતિ અત્યારે શિક્ષણ નીતિમાં સુધારો થયો છે। તો હવે મિત્રો આગળ જોઈએ, ધોરણ 5 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવું એ આપણે વાત કરી। હવે જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે। હાલમાં જે શિક્ષણ નીતિ છે એ 1986 ઘડવામાં આવી હતી અને 1992 અંદર જોઈએ તો એમાં સુધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોઈ સુધારો કરવામાં આવ્યો નથી। નવી શિક્ષણ નીતિ સ્કૂલના મોટા પાયે ફેરફાર કરાયા છે અને સ્કૂલ શિક્ષણનું માળખું બદલી નાખવામાં આવ્યું છે।
पूर्व प्राथमिक ने शिक्षण प्रवाह में गणी लेवाशे। धोरण पांच सुधी मातृभाषा के स्थानिक भाषा में भणावामां आवशे। खास महत्वनुं छे कि मानव संसाधन विकास मंत्रालय अत्यारे जे हालमां नाम हतुं एनुं हवे अत्यारे जे बदलवामां आव्युं छे, जे प्रस्ताव मळी गयो छे ए नाम बदल्युं छे शिक्षण मंत्रालय ने मंजूरी मळी गई छे। शुरुआत में आ मंत्रालयनुं नाम शुं हतुं अत्यारे जे बदलवामां आव्युं एज हतुं शिक्षण मंत्रालय ज हतो। तो 1985 में तेनुं नाम बदलीने शुं करवामां आव्युं हतुं मानव संसाधन विकास मंत्रालय 1985 में करवामां आव्युं हतुं। अत्यार सुधी ए ज हतुं, हवे शुं थशे शिक्षण मंत्रालय जे पहला नाम हतुं ए शिक्षण मंत्रालय। हवे नवी शिक्षण नीति में जोईए तो हालनुं जे वर्तमान छे से माळखुं ए केवुं छे 10+2 અને માળખું બદલીને કેવું કરવામાં આવ્યું છે 5+3+3+4 આવી રીતે કરવામાં આવ્યું છે। હવે આનું વિગતે માહિતી પછી જોઈએ, આગળ જોઈએ। હવે ધોરણ 10 અને 12 બોર્ડની જે પરીક્ષા છે એ ચાલુ રાખવામાં આવે છે, પણ આજે બોર્ડની પરીક્ષા પદ્ધતિ છે એમાં ફેરફાર કરવામાં આવ્યું છે। અને પ્રથમ 5 વર્ષમાં નર્સરીથી ધોરણ 2 સુધી, ત્રીજા વર્ષમાં ધોરણ 3 થી 5, અને 3 વર્ષમાં ત્યારબાદ 3 વર્ષમાં 6 થી 8, અને છેલ્લા 4 વર્ષમાં 9 થી 12 નો આ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો છે। જે તમને અગાઉ બતાવ્યું એ પ્રમાણે કે વર્તમાનમાં કેવી પદ્ધતિ હતી અને અત્યારે હાલમાં કેવી શિક્ષણ નીતિ છે એ પ્રમાણે। હવે જોઈએ તો સમાવેશ કરવામાં આવ્યો છે। હવે ધોરણ 3, 5 અને 8ની પરીક્ષા યોગ્ય ઓથોરિટી દ્વારા લેવામાં આવશે, અને શાળામાં દરેક તબક્કે ઉચ્ચ શિક્ષણમાં સંસ્કૃત વિષયની ઓફર કરવામાં આવશે। 3 ભાષાના ફોર્મ્યુલા હેઠળ એક વિદેશી ભાષા પણ શીખી શકાશે। રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્વતંત્ર સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટીની રચના કરવાની રહેશે। હવે જોઈએ કેબિનેટ દ્વારા જે મંજૂર કરાયેલી નવી નેશનલ એજ્યુકેશન પોલિસી NEP હેઠળ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે એક જ રેગ્યુલેટર રહેશે। ડિગ્રી કોર્સમાં મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટનો વિકલ્પ ઉપલબ્ધ બનશે, MPhil કોર્સ બંધ કરવામાં આવશે। હવે જોઈએ કે યુનિવર્સિટી છે અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે, અને જે આ માનવ સંસાધન વિકાસ મંત્રાલયના જે ઉચ્ચ શિક્ષણ સચિવ છે અમિત ખરે પત્રકારોને જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ હેઠળ વોકેશનલ એજ્યુકેશનલ સહિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 2035 સુધીમાં 50% સુધી લઈ જવાનું લક્ષ્યાંક છે। 2018માં રેશિયો કેટલો હતો? 26.3% હતો। ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 3.5 કરોડ નવી બેઠકો ઉમેરવામાં પણ આવશે। હવે આપણે જોઈએ કે મુખ્ય મુદ્દાઓ છે કે ધોરણ 5 સુધી માતૃભાષા સ્થાનિક ભાષામાં ભણાવવામાં આવશે, અને જો રાજ્ય સરકાર મતલબના કહેવા પ્રમાણે ધોરણ 8 સુધી માતૃભાષામાં ભણાવવું વધારે ઈચ્છનીય છે। હાલનું વર્તમાન 10+2 બદલીને 5+3+3+4 કરવામાં આવશે, અને જો જોઈએ તો પ્રથમ 5 વર્ષ નર્સરીથી ધોરણ 2 સુધી અને બીજા 3 વર્ષમાં ધોરણ 3 થી 5, ત્યારબાદ 3 વર્ષમાં 6 થી 8, અને છેલ્લા 4 વર્ષમાં 9 થી 12 સમાવેશ કરવામાં આવ્યો છે। હવે આપણે ઉંમરની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ એટલે કે નર્સરીથી ધોરણ 2 સુધીની બાળકની ઉંમર 3 થી 8 વર્ષની રહેશે। 3 વર્ષ એટલે કે 3 થી 5ની અંદર વાત કરીએ તો એમાં 8 થી 11ની, અને 3 વર્ષ 6 થી 8 એમાં જોઈએ તો 11 થી 14 વર્ષની, અને 9 થી 12માં 14 થી એ જોઈએ તો 14 થી 18 વર્ષની રહેશે। આવી રીતે મિત્રો આ મુખ્ય મહત્ત્વના પોઈન્ટ છે, આ તમને અગાઉ વાત કરી એમ ઓથોરિટી દ્વારા પરીક્ષા લેવા છે।
तो आ मुख्य बदलाव आया से। हवे आपणे एक वार आ बधा पॉइंट ने नजर में राखी अने जोई लईए जेथी करीने आपने ख्याल आवे कि आवा सुधारा थया छे। मित्रों 50% नो जे सुधारो लक्ष्यांक करवानुं ए पण आपणे अगाउ जोयो। विद्यार्थीओने एक कोर्स वच्चे जो बीजो कोर्स करवो होय तो प्रथम कोर्स में एक विषय निश्चित करवा माटे ब्रेक लईने करी शके। आ पण महत्वनो पड़शे। अनुस्नातक थयेला विद्यार्थी एमफिल करवानुं रहेशे नहीं, डायरेक्टर पीएचडी करी शकाशे। विद्यार्थीनुं शिक्षण कोई कारणसर अधूरुं रही जाए तो पण तेणे मेळवेल शिक्षण सुधीनुं प्रमाणपत्र मेळवी शकशे। एक वर्ष पछी प्रमाणपत्र, बे वर्ष पछी एडवांस डिप्लोमा, 3 वर्ष पछी स्नातकनी पदवी, 4 वर्ष पछी संशोधन माटे साथे स्नातक। विविध उच्च शैक्षणिक संस्थाओ मेळवा माटे आवेली शैक्षणिक क्रेडिटनो डिजिटल रीते संग्रह करवा माटे एकेडेमिक बैंक ऑफ क्रेडिटनी स्थापना करवामां आवशे, जेनी જેથી અંતે મેળવેલી ઉપાધિ માટેનું તેનું હસ્તાક્ષર અને ગણતરી કરી શકાશે। તો આ મિત્રો આ પ્રકારના સુધારા છે। થેન્ક યુ મિત્રો। તો આ પ્રકારે તમને માહિતી આપવામાં આવશે શિક્ષણ નીતિ સુધારા માટે। થેન્ક યુ, ધન્યવાદ।